ઓલા દાદા કે બહારગામ જવાની તૈયારી કરો છો આખો ના ના મમરા ભાઈ ઓલું કોણ બનેગા કરોડપતિ જેવું શરૂ કર્યું ને એમાં ભાગ લેવા જાવ એવું ચાલુ કર્યું તો પૈસા જીતવાનું શરૂ કર્યું બોલો લ્યો તો તમે પૈસા જીતવા જાવ છો તો આતે જાવ જાવ અને ભોળા દાદા મને ઈ કહેતા જાવ બકાલુ ક્યાં છે હું બકાલુ લેવા આવ્યો પણ તું બકાલુ લેવા આવ્યો તો પણ તું જારે હોય તો બકાલુ જ ગોતતો હોય તે પણ ભોળા દાદા બાજરો ઘરનો હશે અને બકાલુ નથી તો બકાલુ જ ગોતવું પડે ને બોલો લ્યો તારું નામ બકુલ એવું કોણે રાખ્યું બકાલુ રાખવાનું હતું બકાલુ તે બકાલુ એવું નામ કે ભાળ્યું તેમી વાત કરો તે પણ તું જારે હોય તારે બકાલુ જ ગોતતો હોય તે પણ જોવે એમાં કઈ હાલે હવે એક કામ કર હું તું છે ને મારી હારે હાલ છે ને હું ઘણા બધા પૈસા જીતું ને તો તને આખું પોટકું ભરીને બકાલું આપીશ હે હા તો તો આવું હાલો હાલે હાલે થેલો લઈ લાલ લાવો લાવો થેલો લઈ લાવો એક સે ભલા દો હાલો તમે હમણાં જોવા કેટલાય જીતીને આવી કે નહીં હા લાલ નમસ્કાર મિત્રો કોણ જીતેગા પૈસામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મારી સામે બેઠા છે હોટ સીટ ઉપર મિસ્ટર ભોળા દાદા અને આ રમતની રીત તમને સમજાવી દઉં આમાં ચાર પાઇપલાઇન મળશે તમને ભોળા દાદા ચાર તો પાઇપલાઇન મળશે હારું ની બકુડા કુવામાં નાખવાની છે આપણે કઈ પાઇપલાઇન સમજો છો તમે આ કુવામાં નાખવાની હવે ઈ પાઇપલાઇન ની વાત નથી આ રમતની રીત છે પાઇપલાઇન એવું છે તો તો સમજાવો તો કાક ખબર પડે ને એમ પાઇપલાઇન નંબર 1 તમે 500 રૂપિયા આપી સવાલ ફેરવી શકો છો પાઇપલાઇન નંબર 2 તમારે કોઈ જાણીતી વ્યક્તિને ફોન કરી તમે જવાબ જાણી શકો છો પાઇપલાઇન નંબર 3 એક ઢોર ખાઈને સવાલ ફેરવી શકો છો પાઇપલાઇન નંબર 4 તમે પોતાના ઘરે જઈ શકો છો ભોળા દાદા હા શારે શાર પાઇપલાઇન મજા આવે એવી છે હો ઈ તારું હાસું હો જીતી ન જવાના છે હો હા હવે કરો તમ તાર રમત ચાલુ એમ તો તેર જ છે તો ચાલુ કરીએ કોણ જીતેગા પૈસા કરો ચાલુ સવાલ નંબર 1 હો દાદા તમે ક્યારે નાવ છો એના ઓપ્શન છે 4 એ દરરોજ બી 15 દિવસે સી મહિને બી ક્યારે નહીં ભોળા દાદા હા હા હેલો સવાલ આવ્યો કે એટલે મુરત માં હેલો સવાલ આવ્યો બી ક્યારે નહીં એમ કહી દો કે એટલે તમે ક્યાં ક્યારે નાવ છો તને ખબર છે હું નાવ કે નહીં એમ તો પણ મેં તો કહી દે ભાડા ના તને ખબર હોય ને સાનો મનો બેહ ને હું એમ કહું છું કહી દો ડી ક્યારે ની હસ પડશે હું ગણો છો હું ગણો છો હું ક્યારે નાયો ઈ ગણો ડી ક્યારે ની કહી દો ના ના ઉભરે ડી 15 દીએ લોક કરી દો 15 દિવસે બી હા લોક કરી દો ઓર દાદા ખબર છે ને પાકી 15 દી પહેલા નાયા થાય હા 15 દી પહેલા નાયો તો કરું લોક હા કરી દો લોક તમારો તો લોક કિયા જાય બી 15 દી બિલકુલ સાચો જવાબ ભોળા દાદા 15 દી પહેલા નાયા હતા તમે બોલો લ્યો હાસો પીડ્યો હો વાહ ભોળા દાદા વાહ પેલો સવાલ જીતી ગયા આપણે જીતી ગયા ને તમે જીતી ગયા છો એક સ્ટેપ વાહ ભોળા દાદા વાહ સવાલ નંબર 2 ભોળા દાદા ને ચાઇનીઝ ભાષામાં શું કહેવાય એ ચુમચામ બી ભૂમચામ સી ચામચામ ડી મોમચામ ભોળા દાદા હા ડી મોમચામ કહી દો તને ખબર છે ડી મોમચામ આવે એમ મને ક્યાં ખબર છે આ તો મેં કીધું એવું કા કહેવાતું છે એમ ઉપર વિચારવા દે પેલા આ તો બહુ અઘરો સવાલ આવ્યો હું ચાઇનીઝ ભાષા થોડી કે આપણને આવડતી હોય એ બી ભૂમચામ કરી નાખો પક્કો લોક કરી દઉં હા લોક કરી દો તો કમ્પ્યુટર જી લોક કિયા જાય બી ભૂમચામ બિલકુલ સહી જવાબ બોલો જો હાસો જવાબ તો ભોળા દાદા તમને કેમ ખબર પડી ભામચામ કહેવાય એમ એસે ને ભાઈઓ ને એટલે ભાવ પલ્લે ભોળા દાદા નામ આવે ને એટલે બી રાખ્યું મે બોલો જો તો તો હવે પછી છે ને તમને ભોળા દાદા નથી કહેવા ભામચામ દાદા કહેવા છે ભામચામ દાદા નો કહેતો ભોળા દાદા કહે છે સારું લ્યો જીતી તા ગયા તમે જીતી ગયા બે ટેપ વાહ ભોળા દાદા વાહ બે સ્ટેપ તો થઈ ગયા આપડા હવે સવાલ નંબર 3 તમારા નાકમાંથી મોટો ગુંગો નીકળ્યો હોય તો તમે શું કરો એના ઓપ્શન છે 4 એ ખાટલે ચોટાડી દો બી ખાઈ જાવ સી ઉડાડી દો ડી પાછો નાકમાં નાખી દો બી 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 ખાઈ જાવ લોક કરી દો ભોળા દાદા તમને ખબર છે હું ગુંગા ખાવ એમ પાણી હેલો સવાલ છે તો લોક કરી દો બી ભલે હેલો સવાલ હોય હું થોડો ગુંગા ખાતો હોય છે તો હું કરો ખાટલે ચોટાડો એ આ સવાલ ફરીવાર બોલો તો તમારા નાકમાંથી મોટો ગુંગો નીકળ્યો હોય તો તમે શું કરો એ ખાટલે ચોપડી દો બી ખાઈ જાવ સી ઉડાડી દો કે ડી પાછો નાકમાં નાખી દો ઉભા રહો ઉડાડી દેવાનું સી
ઉડાડી દેવાનું ઉડાડી જતા તને દુંગા તો તો પણ પહેલા યાદ કરી લેતા હોય તો તમે વાત કરો તે એટલે એટલે તો હું યાદ કરતો તો ઠીક તો લોક કરી દેવો સી લોક કરાવ સી લોક કરજો પાક્કો લોક કરી દઉં સી હા પાક્કો તો કોમ્પ્યુટર જી લોક કિયા જાય સી ઉડાડો બિલકુલ સાચા જવાબ બોલા દાદા હા તમારથી આગો બેહવું પડશે નકર આમ તમે ઉડાડો તો કારક અમારી ઉપર જ ઉડાડો ને તમે આ તો આગો બેહજે કારક ગુંગો ઉડે તે તમે જીતી ગયા છો સ્ટેપ નંબર 3 વાહ બોલા દાદા વાહ 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 વધો આગળ વધો હવે સવાલ નંબર 4 જોઈ દરિયો ખારો કેમ થઈ ગયો ઓપ્શન એ દરિયામાં મીઠાનું ભરેલું ટ્રેક્ટર ઊંધું પડી ગયું બી દરિયામાં મીઠાની ભરેલું પ્લેન ક્રેશ થઈ ગયું સી દરિયામાં મીઠાની ભરેલી રેલગાડી ઊંધી પડી ગઈ ડી મને ખબર નથી બકુડા હા આ સવાલ તો બહુ અઘરો છે હા વહેલો છે કેમ મીઠાની ભરેલી રેલગાડી ઊંધી પડી હોય તો ખરો થઈ ગયો હોય તને ખબર છે દરિયામાં રેલગાડી હાલે એ તમારું હાસું હું તો પણ ભણા દાદા હા આપણી પાસે ચાર પાઇપલાઇન છે હા એ તો હું ભૂલી ગયો હા પછી ફોન લગાડો કોકને ફોન લગાડો હા ઉભર ઉભર ડાયરી કાઢવા દે ડાયરી કાઢો કાઢો ને ફોન લગાડો એ નંબર લગાડો કોને લગાડો છો એ બુધાભાઈ ને હવે બુધાભાઈ ને નહીં લગાડતા કેમ એ તો કડિયા કામે ગયેલા છે પાલખ ઉપર ચડી જાય છે તને ખબર છે તો હવાર ની મને ખબર છે કડિયા કામે ગયા તો કોને લગાડવો જવાર કાકા ને લગાડો હા ઉભર એ સાંભળી જોયું જવાર કાકા ને નહીં લગાડતા કેમ એ તો વાસીદુ કરતા છે હું તે વાસીદુ કરતા છે તો નહીં ફોન ઉપાડે અરે નારે ના બગડેલા હશે ને ફોન પીડો છે ચાર્જિંગ માં એ તારું હાસું હો હા જવાર કાકા ને નહીં કરતા તો હવે કોને ફોન લગાડવો એ વાલા વિનુભાઈ ને લગાડો હા વિનુભાઈ નો નંબર લગાડો તો વિનુભાઈ નંબર બોલો લગાડો બસ હારું છું સાંભળી ગયો એ તારું હાસું હો બકુડા હેલો હેલો વિનુભાઈ હા બોલો હું કોણ જીતેગા પૈસા માંથી બોલું છું બોલો બોલો મારી સાથે બેઠા છે તમારા મિત્ર ભોળા દાદા એક સવાલ માં અટવાના છે તો એને જવાબ પૂછવા માટે તમારી સાથે વાત કરવા માંગે છે તો એની સાથે વાત કરો ભોળા દાદા વાત કરો એ વિના હા બોલો ભોળા દાદા હવે ભાઈ જેદી પૈસા પોકડી લે ભોળા દાદા આપશું તમે બહુ ઉતાવળા આપશું ની જેદી તો ભારે કડબ લેવા ઉતાવળા થઈ ગયા ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને પૈસા દેવાનું થાય તો પૈસા દેતા નથી હું તમને દેવા આવતો તો પણ ભોળા દાદા વપરાઈ ગયા બોલો લે તમારે તો કેવું છે ને વપરાઈ ગયા અને કડબ ક્યાં નાખી કડબ બેહું ખાઈ ગઈ ભોળા દાદા બેહું ખાઈ ગયો હોય તો ખાતર પકડો તો ભરી જાવ તમારા ખાતર જોતી તો ફેરો પડ્યો એમ ની તમારે કડબ જોતી હતી તો તો લેવા આવ્યા હતા ટ્રેક્ટર લઈને હવે અમારે ખાતર હું ફેરો લેવા તમારે લે આવવાનું કે અમે આવ્યા હતા તે તમારે નો આવવું જોવે અમારે કડબ જોતી હતી મે લઈ ગયા બકુડા અરે તું આલી અરે વાત કેમ ન મારતી કા બીજું બોલાય જાહે એમ નહીં આમાં તમે એને રસકાન બી દેવાનું કહેતા હતા રસકાન બી દીધું હોત તો દેખાત નો દેખાત હોત ઈ તારું હાસું અને કડબ ના પૈસા પોગાડો એ ભાઈ આપી દેવું ને વ્યાજ આવી તો પણ કેજી આપજો એમ કે દુ ના તમે ફોને નહીં ઉપાડતા અને ભોળા દાદા નો ફોન આવે છે ફોને કરી દો છો સ્વી શોપ એ વાત તમારી હાસી પણ નથી તો ક્યાંથી આવું મારે ન્યા તો અરે 7000 હટો અમારે કઈ વારા ઘડી ઉઘરાણી ન કરવાની હોય તો આ તમારી બધી હાસી ભોળા દાદા ને હું આપી દઈશ પૈસા અત્યારે નથી મારી પાસે આ તો પૈસા ન હોય ને તો ભોળા દાદા એક સવાલ પૂછે ને એનો જવાબ આપી દો તો 7000 નહીં જોતા હું કેવું ભોળા દાદા પૂછો પૂછો જલ્દી પૂછો હાલો એ સને દરિયો ખારો કેમ થઈ ગયો દરિયામાં મીઠાની રેલગાડી ઊંધી પડી હતી કે મીઠાનું ભરેલું પ્લેન એમાં પડી ગયું હતું કે મીઠાનું ભરેલું ટ્રેક્ટર એમાં ઊંધું પડી ગયું હતું કે પછી ખબર નથી મને ખબર નથી એમ થોડું હાલે 7000 રૂપિયા દેતા નથી મને ખબર નથી એમ કયો તમે પણ મને નથી ખબર હું કયો છો પણ મને નથી ખબર કાપી નાખ્યો ફોન ભોળા દાદા એને કહી દીધું હું મને ખબર નથી એમ હાસું હશે ડી 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 કહી દો મને ખબર નથી એમ ડી મને ખબર નથી એને લોક કરી નાખો પાક્કું લોક કરી દો પાક્કું 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 તમે કરી નાખો ડી મને ખબર નથી તો કમ્પ્યુટર જી લોક કરો ડી મને ખબર નથી બિલકુલ સાચો જવાબ વાહ ભોળા દાદા વાહ ઘોળ્યા ગયા 7000 રૂપિયા ગયા તો આમાં તો એક સ્ટેપ આપણે આગળ વધી ગયા ટિકટકે 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 હા વધો વધો આગળ હવે વધો માલા માલ થઈને જવાનું છે તો તમે ચાર સ્ટેપ પાર કરી લીધા હવે સવાલ નંબર 5 પૂછો પૂછો ઓળા દાદાના હાથમાં કેટલી આંગળી છે એ 8 બી 9 સી 10 ડી 11 11 11 11 11 તમને ખબર છે મારા હાથમાં કેટલી આંગળી છે એમ 11 10 છે આ જોવા તમે 10 9 8 7 છ છ ને પાંચ અગિયાર તો પછી એટલે આંગળા તો 10 આવે ને એમ કેમ છું તો
તો એમ થાય અત્યારે મે હમણા તમને ગણાવ્યા કે નહીં 11 આ ક્યાં ભલેમ ગણાવ્યા હો તો પણ 11 જ આવે ના ના હો 10 જ છે હો મારા આંગળા તો તો મારે હું હારી જાવ હતી ને ના રે ના હારી કે તો જાવી 10 છે એટલે 10 જ કહું ને તો કયો હારી જાવ કે નહીં એને તો 11 કયો જીતી જાહુ તો આપણે પાઇપલાઇન લઈ લેવી તો હા પાઇપલાઇન જે તૈણ પડી હો તો એક કામ કરો 500 રૂપિયા દઈને એક પાઇપલાઇન નો ઉપયોગ કરી નાખો 500 રૂપિયા આપો એમ કયો અમને સવાલ બીજો આપો આજે હાલો અમને બીજો સવાલ આપજો અમને બીજો સવાલ આપી દો તો કમ્પ્યુટરજી ભોળા દાદાને બીજો સવાલ આપવા વિનંતી બકુલભાઈ ના ખિસ્સામાં કેટલા પૈસા એ 1000 રૂપિયા બી 500 રૂપિયા સી 100 રૂપિયા ડી 5 રૂપિયા ડી 5 નો સિક્કો પાક્કો લોક કરી દઉં હા પાક્કો ડી 5 નો સિક્કો પાક્કો છે એકદમ પાક્કો છે પાક્કો છે તો કમ્પ્યુટર જી લોક કિયા જાય 5 રૂપિયા બિલકુલ સાચો જવાબ વાહ બોલા દાદા વાહ મારા ખિસ્સામાં 5 નો સિક્કો છે તમને કેમ ખબર પડી ખબર પડી જાય ને તો બોલા દાદા હા કેટલા જીતાય તો પૂછો તમે જીત્યા છો 10 રૂપિયાનો ચેક કેટલાનો 10 રૂપિયાનો 10 રૂપિયાનો ચેક હા અરે 10 રૂપિયાના ચેકમાં તો મેં 7000 રૂપિયા જાતા કર્યા કડબના તો અને 500 તમને આપ્યા ને મોળી જે મેં 10 રૂપિયા જીત્યા તા ગેમ બેલેન્સ તમને સમજાવી દીધી હતી તો 500 રૂપિયા તો મેં તમને સવાલ ફેરવો નહી પાતા તો તમને સમજાવી દીધું ભોળા દાદા હવે તો એ જે થઈ ગયું લઈ લ્યો ભોળા દાદા હવે 10 રૂપિયા તો 10 રૂપિયા હાબુ લેવા થાય લઈ લ્યો તો 10 રૂપિયામાં હાબુ લઈને હું કરું કપડા ધોવા ના હું બે જણા આમે નહીં નાખે ને આમે નહીં નાખે બીજો હું ચેક લખી દઉં છું તમને ઈ પાછો ચેક તો લ્યો બોલો વટાવા દેવી ને 100 રૂપિયા તો ભાડું થાય બોકરી ભોળા દાદા અરે કરી આયા આવવાનું નતો હું પણ તમે કીધું તો એને કે તમને બકાલો આપી દીધો તો હું ન લઈને મારા ઘરે વયો જાત ઈ તારું હાસું હો તને ગાડી ભરીને બકાલો આપી દીધો ને તો મારા આયા માથા કુટે નતી તો લઈ લ્યો હવે શેક લ્યો ભોળા દાદા 10 રૂપિયાનો ચેક કાંગારૂ લેશન હું કાંગારૂ લેશન લાવો ભોળા દાદા હું રાખવા ના ના લાવ 10 રૂપિયા લાવ અરે ના ના લાવ ચેક લાવ અરે આ 10 રૂપિયાનો છે ને બકાલો લઈ લે ના ના ઈ ચેક લાવ હું છે ને હાબુ લઈ લે અરે આ તમારો થેલો રાખો ઉપર ઉપર 10 રૂપિયાનો ચેક લઈને ક્યાં ફજો ઉપર બોલો લ્યો 7000 કડબ ના ગયા 500 રૂપિયા ખિસ્સા ના ગયા અને 10 નો શેક આવ્યો તો ઈ ઓલો લઈને વયો ગયો હું તો ક્યાંય ગયો તો ક્યાંય નહીં.